પણ મહાદેવ સુધી હું પહોંચીશ ત્યાં સુધી કેટલા લોકોને મારો કોન્ટેક્ટ થશે, હું કેટલા લોકોને મળીશ, આની મને પોતાને ખબર નથી કે હું એક જે હું પરિસ્થિતિ હું જે લેવલનો માણસ છું એના માટે આવું બધું થાય એક અંદરથી કે શું કહેવાય કે એટલું કે ખાલી અંદરથી અંદર તો રહું જ છું, બારોબાર એક ખાલી આવતું નથી. પહેલે એ ભાજપ કાર્યાલય ઓર સબ જો ભી હૈ વો સબ ઇકઠા હો ગઈ ઓર થોડા સ્વાગત કિયા ઓર નામ તો મેરે કો પતા નહીં હૈ. અલ્પેશભાઈ પ્રજાપતિ. મુકેશભાઈ રાદડિયા. અભી 11 બજ ગયે નિકલતે નિકલતે યહાં સે ભાઈ. હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ. સ્વાગત હૈ ઓર એક નયે દિન મેં ઓર એક નયે બ્લોગ મેં. તો દોસ્તો મેં જ્યાં પહોંચને વાલા થા વહાં પહોંચ ગયા હું. મેં ગોંડલ ટોલ પ્લાઝા યહાં ફ્રેન્ડ કી જો ઉસકા કારખાના થા ઉસકે ઓફિસ મેં સોયા હુઆ થા. અબ દેખ લો યહીં પે મેં યહીં પે સોયા હુઆ થા મેં ઓર ખાના ભી ઉસી કે ઘર સે આ ગયા થા. તો રાત કો તો ઉતના થકા થા કે એન્ડ કરને કા ઉતના અચ્છે સે ટાઈમ નહીં મિલ મેરે મિલા. ઓર અભી યહાં સે નિકલતા હું મેં ઓર જો મેરે સમાજ ને ઇતના કિયા મેરે લિયે ઇસસે આગે મેરે પાસ બોલને કે લિયે કોઈ વર્ડ નહીં હૈ. ક્યુંકે મેં ખુદ અંદર સે વો ઉતના ભાવિક હો ગયા કે એસા પહેલી બાર હુઆ મેરે સાથ. અચ્છા લગા ઓર મેં ઉન સભી લોગો કા આભારી હું જો વહાં પે ઉપસ્થિત થે ઓર જો નહીં થે ઉનકા ભી હું. તો ચલો લેતે પ્રભુ કા નામ ઓર અપના યે તામઝામ ઉઠા કે નિકલતે યહાં સે. બેગ બિલકુલ રેડી હૈ, હમ ભી રેડી હૈ. નહાયા તો નહીં હું આગે રાજકોટ. અભી આજ નહાઉંગા નહીં, રાજકોટ જાકે હી નહાઉંગા. આજ કા કમિટમેન્ટ યે આજ યહાં સે રાજકોટ પડતે હૈ 20 કિલોમીટર ઓર વો શામ તક હોતે હોતે મેં કવર કર લુંગા. ત્યાં પહોંચતા પહોંચતા 3.5 થી 4 મહિના અને ગુજરાત પાર કર્યા પછી કેવા રાજ્યો છે, ક્યાં રોકાવાનું, કેટલા દિવસ થાય, ક્યાંક 5-10 કિલોમીટર હાલીને રોકાવવું પડે, ક્યાંક 15, ક્યાંક 50 હાલવું પડે, વધારે થઈ જાય. ક્યારેક માનો કે હવે રાજકોટ છે 20 કિલોમીટર, તો મારે રોક ભાઈ લઈને મેરે બડે ભૈયા મેરે કો લઈને આ ગઈ અભી. હાલ હાલ તું મંદિરે પહોંચવું નહીં આવું હાલ. ભાઈ હામો આવ્યો ટોલ ગેટે. તો અભી ભાઈ મેરા બેગ તો જૈન્દ્ર મંદિર તક લેકે ગયા હે. મેરા અભી મનોજભાઈ ભી વાપિસ મિલને આ રહે, વો રાજકોટ સે જૂનાગઢ જા રહે હૈ. તો અભી રાસ્તા મેં મેરે કો મિલતે હુએ જાયેંગે ઓર રાત કો મેં ઉસી કી વહાં પે રુકને વાલા હું. અરે રે તો બેગ ક્યાં ગા મારો ભાઈ કે એનું મંદિર છે કે લાવ ને ઓધી લઈ લો. આપણે માર જાવું એટલે ચાલ તું જવું પડે યાર કે લાવ થોડી વાર બેગ પા દે. એ બેગ ઉપર બેન નું મંદિર છે ને ક્યાં કે ને આવ ને થોડી વાર ખાય ને આ દેસી વાર. તમે આરામ કામ પણ હોય કે રોકાવાનું થાય તમે ઉતાવળ ત્યાંથી એવું હશે દિવસ વધારે રોકાઈએ છીએ અહીંયા. એટલે તો તમે છો હા કાલ રાત્રે આરામ કે આરે જમ ચોક્કસ અત્યાર છે બરોબર ચોક્કસ ચોક્કસ. મે અહીંયા મળવાનું હોય અને આપણે અહીંયા ફક્ત મારે 24 કિલોમીટર થશે એ પાઈ જશે. અત્યારે હવે 34 સુધી તો થઈ 40 કિલોમીટર સુધી ચપ્પલ
હજી આજ 200 રૂપિયાની મેં લીધી હતી, હારી હારી કામ આપે છે. ભલે આપણે એવી છે ને તમને બે ચાર એટલે ટૂંકમાં અહીંયા માફ તમને રિટર્ન. અને આ દિવસ રોકાઈશ, જેટલાના વિડીયો કોલ બધાના દર્શન કરાવ અને ત્યાંથી મિત્રો, મારે તો બે પગ છે હાજા કે હું દારૂ ને હાલી ને પૂગી શકું 5 મહિને 10 મહિને 15 મહિને, પણ મારાથી પણ એક આ મોટો પગ છે જે ગોંડલથી અયોધ્યા જાય છે અને એ પણ સાયકલ લઈને. આ જુઓ, ચાર તારીખે નીકળ્યા, મતલબ કે આજે. ના ભાઈ, શું નામ તમારું કાકા? પરેશ મોરાજીભાઈ પંડ્યા. જાતે બ્રાહ્મણ? બ્રાહ્મણ, સરસ સરસ સરસ. આ જોઈ લ્યો, આ સાયકલ લઈને આજે નીકળ્યા. હવે આમને પોતા કેટલો ટાઈમ થશે એ તો મને ખબર નથી, પણ મારા તો પગ હોવા છતાં બે પગ હાજા છે ને હું તો હાલીને પહોંચી જાય, પણ અમને નથી કોઈ સાથે. મારી આરે કોઈ નથી ને એમની આરે કોઈ નથી. મારે તો જો કે ટાંગા હાજા છે એટલે હું અહીંયા આડળ આડું અવડું ક્યાંક જઈ શકું, બાથરૂમ જવું, સંડાસ જવું કે હું જે ગમે ત્યાં જવું, પણ અમને જવું એટલે જવા માટે પેલી વાત તો એ કે આવડી કે એમને નાસ્તો કરવો હોય તો એને એમણે સાયકલ ઉપર બેઠે બેઠે બેઠીને નાસ્તો કરી લીધો. અને આ અત્યારે નીકળ્યા છે રામ ભગવાનના દર્શન કરવા અયોધ્યા. તો આ છે ગુજરાત, ગુજરાતની ભૂમિ અને એ સૌરાષ્ટ્ર, ત્યાંથી જ આવું થાય. હે કાકા, મને ભેગા થઈ ગયા આપણે રીબડા. હનુમાન દાદાનું મંદિર છે, હનુમાન દાદાના મંદિરે અમે હું આરામ કરવા બેઠો હતો અહીંયા, અને કાકા આવ્યો એટલે એમની આરે હું ઊભી ગયો. આ બંને અમારી જ્ઞાતિના છે, રસ્તે ભેગા થઈ ગયા અહીંયા ચા પાણી નાસ્તો હેરવા માટે લઈ આવ્યા. અને અત્યારે ક્યાં પહોંચ્યો હું? હાપર. સાપર, અત્યારે સાપર વેરાવર પહોંચી ગયો છું. 4 થી 4.5 મહિના નહીં, કેદારનાથ. અત્યારે મંદિર બંધ હોય ત્યાં, હું ત્યાં પહોંચીશ ત્યાં મંદિર ખુલી જાય. તભી મેરે રિશ્તેદાર ઓર મેરે ગાંવ કે જીતને ભી લડકે વો ભી યહાં પે આગે, કુછ લોગ અભી બહાર હૈ જો અભી યહાં પહોંચ નહીં પાએ, ઉનકો મિલના નહીં હોગા, મતલબ મિલને બગેર હી મેં યહાં સે ચલા જાઉંગા, ઉસકે લિયે સોરી. ઓર અભી મેં યહાં સે ગ્રીન લાઇન ચોપડી નિકલતા હું, અભી સભી કો મેને યહાં પે મિલીએ, અભી યહાં સે બસ જ્યાદા સે જ્યાદા 5 થી 6 મિનિટ મેં મેં યહાં સે નિકલુંગા. આપ દેખ સકતે હૈ સભી યહાં પે આ ગયે હૈ, સબ મેરે ગાંવ મેં. હર 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 હર, જય જય શ્રી રામ. હાલો મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ, જય કેદારનાથ. મારા હિસાબે ઈ લોકો હેરાન નથી, મને એમ થાય કે મારા હિસાબે આ બે હેરાન. એ તો તમને શું કીધું આપણું
આકુર ઉતર જાકુર ઉભો બે બે નું પાકુર ઉભો લાઈટ આવે છે લાઇટિંગ પાવર બેગ રાખ. કોણ કોઈ બાકી છે ભાઈ? શૂટિંગ ચાલુ છે, પછી ફોટો પડે. ઝાલાભાઈ ની પાસે બેઠી કરે. હવે ફોટો પડો ને. દોસ્તો, મેરે ફેમિલી કે જીતને ભી મેમ્બર થે યહાં પે વો સબ યહાં પે આ ગયે ઓર અભી રાત કો રાત કા ટાઈમ હો ગયા હૈ. યે 12:22 और अभी मैं मनोज भाई की वहाँ पे अभी पहुँचा नहीं. मनोज भाई खुद यहाँ पे अभी आ गए क्योंकि अभी सब जल्दी निकल जाऊँगा सुबह, तो यहाँ से टाइम नहीं मिलेगा उससे पहले कि ये सब
जय अभी यहाँ का कार्यक्रम जो था वो ख़त्म हुआ है और अभी यहाँ से निकलूँगा मनोज भाई के घर पे, वहाँ पे अभी लंच खाना बाकी है, खाना खा के फिर वहीं पे मैं सोऊंगा। तो अभी तो मैं वहाँ का सूट नहीं दिखाऊँगा क्योंकि वो सुबह ही मैं आपको दिखाऊँगा। છેલ્લે ઉદયનભાઈ આવશે, ઉદયભાઈ નથી આવતા, થોડોક પાછા આવે છે, તો મિત્રો અભી મેં જ્યાં જા રહ્યા હતા વહી સે પહેલે યે ભાજપ કાર્યાલય ઓર સબ જો ભી હૈ વો સબ ઇકઠ્ઠા હો ગયે ઓર થોડા સ્વાગત કિયા ઓર નામ તો મેરે કો પતા નહીં હૈ, અલ્પેશભાઈ પ્રજાપતિ, મુકેશભાઈ રાદડિયા, કાનગઢ ની કાર્યાલય છે ત્યાં અત્યારે હું પહોંચ્યો છું અને આ લોકો એ ખુબ સરસ સ્વાગત કર્યું, આપ કાર્યાલય પણ જોઈ શકો છો, આ એમની કાર્યાલય છે, અને કંઈ પણ નાનું મોટું કામ અહીંયા કાર્યાલય ઉપર સતત કામ ચાલુ જ છે અને આ લોકોની સેવા કે જે કે આવું કંઈ ધાર્યું નહોતું એવું થાય છે, મહાદેવ શું ધારે આપણે શું ધારીએ અને શું થાય છે એનું આપણે કોઈ નક્કી નથી, હું શું કરવા નીકળ્યું ને શું થાય છે મારે, અરે વડોદરા ઝાલાથી કેદારનાથ કેટલું થાય નક્કી કોઈને ખબર નથી, પણ મહાદેવ સુધી હું પહોંચીશ ત્યાં સુધી કેટલા લોકોને મારો કોન્ટેક્ટ થશે, હું કેટલા લોકોને મળીશ આની મને પોતાને ખબર નથી, કે હું એક જે હું પરિસ્થિતિ હું જે લેવલનો માણસ છું એના માટે આવું બધું થાય એક અંદરથી કે શું કહેવાય કે એટલું કે ખાલી અંદરથી અંદર તો રહું જ છું બારોબાર એક ખાલી આવતું નથી। દોસ્તો અભી મનોજભાઈ કે ઘરે મેં પહોંચ ગયો હું, ખાના ખાને બેઠ ગઈ और खाने में बिल्कुल शुद्ध काठियावाड़ी, जैसे आप देख सकते हो उड़द की दाल, बाजरी का रोटला, आलू मटर, दही, छाछ पापड़, और जयेंद्र भाई सुबह से मेरे साथ ही है अब तक, और मनोज भाई और अंदर बहन जी भी, वो भी क्या है कि सुबह से लेके अब तक अभी भी वो मेरे लिए आज वो सब परेशान हो गए है, पर अभी इस ब्लॉक को मैं करता हूँ एंड, आप लोगों का साथ, सर पे महादेव का हाथ, हर हर महादेव।